સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરો અને નોટિફિકેશન્સ મેળવવા માટે બેલ આઇકોનને ક્લિક કરો. દોસ્તો, આજથી 10 વર્ષ પહેલા જો કોઈએ મને એવું કહ્યું હોત કે તમને 10 વર્ષ પછી આજે જે સ્પીડે ઇન્ટરનેટ મળે છે એનાથી 20 ગણી સ્પીડે મળશે અને તે પણ કોઈ પણ પ્રકારના વાયર વગર, તો હું એના ઉપર જોરથી હસ્યો હોત. પરંતુ એ સચ્ચાઈ છે, તો ચાલો શીખીએ એ સચ્ચાઈ વિશે. હેલો ફ્રેન્ડ્સ, ટેકડોકમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શીખશું આ વાઇફાઈ શું છે. વોટ ઇઝ વાઇફાઈ? વાઇફાઈ એટલે વાયરલેસ ફિડેલિટી. તે એક વાયરલેસ ટેકનિક છે જેમાં આઈટીપલી 802.11 ધોરણો પર આધારિત હવામાં માહિતીના પ્રસાર માટે રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે. વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક્સ માટેના ધોરણ એટલે વાઇફાઈ. ટેકનિકલ ભાષાને સાદી ભાષામાં સમજીએ તો તે એક સામાન્ય ભાષા જેવું છે જે તમામ ઉપકરણોને એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરે છે. એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે કે એક મોબાઈલ બીજા મોબાઈલ સાથે આનાથી વાતચીત કરી શકે છે. નોટ ઓનલી ઇન્ટરનેટ, એટલે કે ઇન્ટરનેટ ફક્ત નહીં જ. ઇન્ટરનેટ માટે શું જરૂરી છે કે વાઇફાઈ થ્રુ ઇન્ટરનેટ મેળવવા માટે શું જરૂરી છે? તો તેમાં 3 વસ્તુ જરૂરી છે. 1 રાઉટર, 2 ઇન્ટરનેટ કનેક્શન અને 3 વાઇફાઈ સિગ્નલો મેળવવા માટે સક્ષમ ઉપકરણ, એટલે કે તમારો મોબાઈલ, તમારો કમ્પ્યુટર કે એવું કોઈ ડિવાઇસ કે જે વાઇફાઈ સિગ્નલ મેળવી શકે છે અને એનો યુઝ કરી શકે છે. ફક્ત તે ઉપકરણો વાઇફાઈ સંકેતોને પકડી શકે છે કે જે પાસવર્ડ ધરાવે છે. તમે પાસવર્ડ પહેલેથી સેવ કરી રાખ્યો છે અથવા તો તમે એમાં પાસવર્ડ એ સમય નાખો છો કે જ્યારે તમે વાઇફાઈનો યુઝ કરવા ઈચ્છો છો, તો જ માત્ર એ ડિવાઇસ એ યુઝ કરી શકે. પાસવર્ડ વગરના પણ વાઇફાઈ એટલે કે ઓપન વાઇફાઈ પણ હોઈ શકે છે. રેન્જ અને ઝડપ રાઉટરના પ્રકાર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, ફ્રીક્વન્સીઝ વગેરે પર આધારિત છે. ફ્રીક્વન્સીઝની 2 રેન્જ છે. એક છે 2.4 GHz, બીજી છે 5 GHz. 2.4 GHz માં વધુ રેન્જ હોય છે અને ઓછી ઝડપ હોય છે, જ્યારે 5 GHz માં વધુ ઝડપ અને ઓછી રેન્જ હોય છે. વાઇફાઈના સ્ટાન્ડર્ડ, વપરાયેલ ચોક્કસ ફ્રીક્વન્સીઝ અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે એ ધોરણો પર એટલે કે સ્ટાન્ડર્ડ પર આધાર રાખે છે. અને સ્ટાન્ડર્ડ 4 પ્રકારના છે, 802.11 એન્ડ એ બી એન્ડ જી. આ કોઈ સિક્વન્સ નથી, એ બી અને જી આ કોઈ અપગ્રેડેશન નથી, પરંતુ એના જુદા જુદા સ્પીડ અને જુદી જુદી ફ્રીક્વન્સી બેન્ડ્સ પર કામ કરે છે. તેનું ટેબલ જોઈએ તો 802.11 એ 2 MBPS ની સ્પીડ પર કામ કરે છે અને 2.4 GHz ની ફ્રીક્વન્સીનો યુઝ કરે છે. એ છે એ 54 MBPS ની સ્પીડ પર કામ કરે છે અને 5 GHz ની ફ્રીક્વન્સી પર કામ કરે છે. બી છે એ 11 MBPS ની સ્પીડ પર કામ કરે છે અને 2.4 GHz ફ્રીક્વન્સી પર કામ કરે છે. જી છે એ 54 MBPS ની સ્પીડ અને 2.4 GHz ની ફ્રીક્વન્સી પર કામ કરતું ઉપકરણ કે બેન્ડ છે. એડોક વાઇફાઈ અને વાઇફાઈ ડાયરેક્ટ, હવે કેટલાક એવા શબ્દો જોઈએ કે જે તમને રોજબરોજની જિંદગીમાં સાંભળવા મળે છે મોબાઈલ ડિવાઇસીસ કે કમ્પ્યુટર ડિવાઇસીસના આ યુગમાં. એડહોક વાઇફાઈ એપ્લિકેશન માટે અથવા માત્ર કેટલાક હેતુ માટે એક કમ્પ્યુટરમાંથી બીજામાં, કમ્પ્યુટર એટલે અહીંયા મોબાઈલ પણ હોઈ શકે છે, સીધા જ સંચાર માટે પરવાનગી આપે છે. કોઈ એક એપ્લિકેશન, દાખલા તરીકે તમે કોઈ ગેમ રમો છો અને ગેમ એક ગ્રુપમાં રમવા ઈચ્છો છો, આજુબાજુ વાઇફાઈથી કનેક્ટ કરો છો, આમાં ઇન્ટરનેટના ડેટાનો ઉપયોગ થતો નથી. વાઇફાઈ ડાયરેક્ટ એટલે વાઇફાઈ P2P, વાયરલેસ હેતુ સ્પષ્ટ કર્યા વગર, એટલે કે કોઈ એપ્લિકેશન કે કોઈ પ્રકારની ગેમને સ્પષ્ટ કર્યા વગર એકબીજા સાથે સહેલાઈથી વાત કરવા માટે, કનેક્ટ કરવા માટે, કોમ્યુનિકેશન કરવા માટે આ ડિવાઇસ સક્ષમ છે જે વાઇફાઈ ડાયરેક્ટ રાઉટર હોય. આઈ મીન ટુ સે, નવા મોબાઈલ્સમાં વાઇફાઈ ડાયરેક્ટ હોય છે, એટલે કે એ વાઇફાઈ 4G કે 2G કે 3G સિગ્નલ્સને મેળવીને એ વાઇફાઈ તરીકે પ્રસારિત કરી શકે છે અને બીજા કોઈ મોબાઈલ સાથે કનેક્ટ કરી શકે છે અને એને ઇન્ટરનેટ શેર પણ કરી શકે છે. મેશ વાઇફાઈ, મેશ વાઇફાઈ એટલે એવું વાઇફાઈ કે જેમાં દરેક ઉપકરણ બીજા ઉપકરણો સાથે વાત કરી શકે છે. કોઈ કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે, મોબાઈલ બીજા મોબાઈલ સાથે કે મોબાઈલ કમ્પ્યુટર સાથે આમાં વાઇફાઈને શેર કરી શકે છે. આવું જો એક નેટવર્ક બને તો એને મેશ વાઇફાઈ નેટવર્ક કહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇફાઈ નેટવર્કમાં એક વચ્ચેનું પોઈન્ટ હોય છે જે વાઇફાઈને શેર કરે છે એકબીજા સાથે અને એ વચ્ચેના પોઈન્ટને નોર્મલી વાયરલેસ કનેક્શન સાથે ઇન્ટરનેટથી જોડવામાં આવ્યું હોય છે, જેથી વાયરલેસ ઇન્ટરનેટ ઉપકરણ એની સાથે જોડાયેલા તમામ ઉપકરણોને એ વાયરલેસ વાઇફાઈ આપી શકે. ફ્યુચર ટેકનોલોજી, ભવિષ્ય માટે જોઈએ તો ભવિષ્ય એ લાઇફાઈ છે. લાઇફાઈ એટલે લાઇટ ફિડેલિટી. લાઇટ ફિડેલિટીમાં વાઇફાઈને બદલે લાઇટ એટલે કે પ્રકાશનો ઉપયોગ થાય છે, LED નો ઉપયોગ થાય છે, જે ગતિ અને શ્રેણી એટલે કે સ્પીડ અને રેન્જને પ્રચંડ રીતે વધારશે, ખૂબ સારી રીતે વધારશે, કે 1 GBPS જેવી પણ સ્પીડ આવી શકે. એટલે કે તમારું 1 GB નું જો મૂવી હોય અને તમે ડાઉનલોડ કરતા હો તો ડાઉનલોડ કરતા કદાચ 1 કે 2 સેકન્ડ થાય. પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ટેકટોક. થેન્ક્સ.